મારે ક્ષત્રિય સમાજના આગેવાનોને સમસ્ત રાજ્યના આ સભાના માધ્યમથી એક વિનંતી કરવી છે કે ભૂલ કરી હતી મેં કરી હતી, એની મેં જાહેરમાં માફી માંગી લીધી છે, કારણ કે મારો ઈરાદો નહોતો અને સમાજની સામે જઈને પણ મેં માફી માંગી અને સમાજની વચ્ચે જઈને અને સમાજે મને એનો પ્રતિસાદ પણ આપ્યો. પણ મોદી સાહેબની સામે શા માટે? ક્ષત્રિય સમાજને મારે કહેવું છે કે તમે તમારા યોગદાનને યાદ કરો. આ રાષ્ટ્રના ઘડતરની અંદર તમારું કેવડું મોટું યોગદાન છે, પાર્ટીના વિકાસની અંદર તમારું કેવડું મોટું યોગદાન છે. અને નરેન્દ્રભાઈ મોદી જેવા વડાપ્રધાન જ્યારે 18 કલાક માણસ ભારત સિવાયની કોઈ વાત વિચારતો ના હોય, મારા દેશ સિવાય કોઈ વિષયની સાથે જેનો નાતો ના હોય, 140 કરોડ દેશવાસીઓને જે માણસ પોતાના પરિવાર તરીકે સંબોધન કરતો હોય અને એમના આખી વિકાસ યાત્રાના સાથીઓ તરીકે કેટલા ક્ષત્રિય આગેવાનોના હું નામ લઈ શકું? એ ક્ષત્રિય સમાજો મારા કારણે હું સ્વીકારવા તૈયાર છું. ચલો, આપને એમ લાગતું હોય કે મારી ભૂલ છે, મેં તો સ્વીકારી છે, પણ મોદી સાહેબની સામે ક્ષત્રિય સમાજને ઉભો કરી દેવો એ મને એવું લાગે છે કે યોગ્ય મને નથી લાગતું. નરેન્દ્રભાઈ મોદી આજે વિશ્વના નેતા છે, આપણા દેશના નેતા છે. હું ક્ષત્રિય સમાજના અગ્રણીઓને વિનંતી કરવાના મતનો છું કે આપ સૌ મોદી સાહેબની સામેના આ આક્રોશને એમાંથી આપ પુનર્વિચાર કરો. આપ સૌ અગ્રણીઓને પણ મારી આગ્રહભરી વિનંતી છે કે સમાજના આગેવાનોની સાથે સમજણનો નવો સેતુબંધ બાંધવા માટેનો આપણે પ્રયાસ કરીએ. મિત્રો, ચૂંટણી માટે હું નથી કહેતો, હાર જીત માટેના વિષય માટેની આ વાત નથી. સમાજ જીવનના આપણા તાણાવાણાને સ્પર્શતો વિષય છે, એને રાજકારણથી દૂર રાખવા માટેની કોશિશ ક્ષત્રિય સમાજ અવશ્ય કરશે એવી વિનંતી સાથે હું આ સભામાં આપ સૌને પ્રચંડ મતદાન કરવા માટે 7મી તારીખે 10 વાગ્યા પહેલા મતદાન પૂરું થઈ જાય એ પ્રકારે સૌ કાર્યકર્તા કામે લાગો એવી વિનંતી કરીને વિરમું છું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ભારત માતાજી, જય શ્રી રામ, જય જય શ્રી રામ.